આન બાન અને શાંતમાં હમીરસરનું બ્યુટિફિકેશન આજે ગંદકીમાં ફેરવાઈ ગયું છે. મોટાભાગના કામો જર્જરિત થઈ ગયા છે. કૃષ્ણજી પુલ બિસ્માર હાલતમાં રસ્તાની હાલત પણ દયનીય જોવામાં આવી છે. ખાસ કરીને આ પ્રકરણ કોર્ટમાં હોવાથી તમામ પ્રકારના કામો ઠપ થઈ ગયા છે. ભુજની આનબાન અને શાંતમાં હમીરસર તળાવ પાસે બ્યુટિફિકેશનના કામમાં કરવામાં આવ્યા છે તે મોટાભાગના કામમાં લોટ પાણી અને લાકડા જેવો તાલ સર્જાયો છે. હાલ જે બ્યુટિફિકેશનના કામ થયા છે વાસ્તવમાં આ પ્રજાને ઉપયોગમાં આવતા નથી. પરિણામે બ્યુટિફિકેશનના કામનો ઉપયોગ લોકો શૌચાલય તરીકે કરતા હોવાની હકીકત બહાર આવી છે. ભુજના રાજેન્દ્ર બાગ પાસે જઈ બ્યુટિફિકેશન માટે જે પુલ બનાવવામાં આવ્યો છે આ પુલ પણ જર્જરિત હાલતમાં હોવાનું બહાર આવ્યું છે. આ બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. હમીરસર તળાવ ખાતે જે બ્યુટિફિકેશનના કામ કરવામાં આવ્યા છે તે અત્યંત નબળા થયા છે અને મોટા ભાગના કામમાં ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. હાલ આ પ્રકરણ કોર્ટમાં પેન્ડિંગ હોય પરિણામે હમીરસરની બ્યુટિફિકેશનની કામગીરી વિવાદના કારણે ઠપ થઈ ગઈ છે. આથી અગાઉ જે કામ થયા છે તે કામનો ઉપયોગ નહીં થવાના કારણે મોટા ભાગના કામો ઉપયોગવિહીન થઈને જર્જરિત થઈ ગયા છે. લોકો તેમનો જાહેરમાં શૌચાલય તરીકે ઉપયોગ કરી રહ્યા છે. રાજેન્દ્ર બાગ પાસે બનાવવામાં આવેલ કૃષ્ણજી પુલ પણ અત્યંત બિસ્માર હાલતમાં છે. આ પુલ મરામત માટે સામાજિક કાર્યકર અશ્વિન જેઠીએ અવારનવાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા બિસ્માર બનેલ કૃષ્ણજી પુલને મરામત કરવામાં આવતો નથી. રામકુંડથી નવા પુલ સુધીનો બનાવવામાં આવેલ રસ્તો પણ બિસ્માર બની ગયો છે. તાકીદા રસ્તાને મરામત કરવું અનિવાર્ય છે અને આ સમગ્ર બ્યુટિફિકેશનના કામોની સફાઈ પણ ન થતી હોવાને કારણે ગંદકીમાં ફેરવાઈ ગયા છે. મોટા ભાગના કામો લોકોમાં હાંસી પાત્ર બની ગયા છે અને અસામાજિક તત્વો અડ્ડો જમાવીને બેસી ગયા છે. રાત્રિના સમયે અસામાજિક પ્રવૃત્તિ થતી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવે છે. તાત્કાલિક અસરથી ગંદકી દૂર કરીને વાસ્તવમાં જે બ્યુટિફિકેશન છે તેને બહાર લાવે તંત્ર તેવી માગણી ઉઠવા પામી છે. અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ભુજના હમીરસર તળાવની ઉપર બાંધેલું રાજેન્દ્ર બાગ પાસે આવેલો કૃષ્ણાજી પુલ જે ખરેખર જર્જરિત થઈ ગયેલો છે. ઘણા સમયથી એના અંદર સળિયા દેખાય છે. મારી એક સરકાર સમક્ષ એક નમ્ર વિનંતી સાથે રજૂઆત છે કે આ પુલની અંદર જર્જરિત થયેલા પુલની સમારકામ થાય અથવા ભવિષ્યમાં ક્યારે કોઈ અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે કાર્યવાહી થવી જોઈએ, જે મીડિયા દ્વારા હું આપ શ્રી સમક્ષ રજૂ કરું છું. ઘણા જ વર્ષો થયા લોકો તળાવની આવ જોવા માટે પુલ ઉપર ચડીને તળાવની આવ જુએ છે અને આજે ભુજ નગરપાલિકાથી માંડીને કેન્દ્ર સરકાર સુધી ભાજપનું શાસન હોય અને જો આવા નાના નાના કાર્યો ન થતા હોય તે ખરેખર ખેદજનક છે. અસંખ્ય લોકો આ વિસ્તારની અંદરથી આવ જાવ કરે છે. બે લોકમેળા ભરાય છે સાતમ આઠમનો અને રવિવારે પણ ખૂબ જ લોકો આવે છે. જે હાલત જોઈ અને ખરેખર મીડિયા સમક્ષ હું આપ શ્રી સમક્ષ રજૂ કરું છું કે સરકાર આ બાબતે ગંભીર બનીને તાત્કાલિક ધોરણે આનું રિપેરિંગ અને સમારકામ કરાવે. કોઈ અકસ્માતની રાહ જોઈ રહી હોય એવું મને લાગી રહ્યું છે. ત્યાં બેસવામાં સાંજના ભાગમાં ઘણા લોકો આવે છે અને નીચેના ભાગમાં ખૂબ જ ગંદકી છે. જે ખરેખર નગરપાલિકાએ આ બાબતે પણ વિચારવું જોઈએ કે ત્યાં ગંદકી છે એ આ મીડિયા સમક્ષ અત્યારે લાઈવ બતાવશે કે ત્યાં કને કેટલી ગંદકી છે. લોકો કુદરતી હાજતે પણ જાય છે. અહીં ખરેખર ખેદજનક બાબત છે અને ખરેખર આ વસ્તુ શરમજનક બાબત કહેવાય. અમારી રજૂઆત એવી છે કે અહીંયા પણ એક કોઈ એવું જાહેર મૂત્રાલય કે જે હોય જે આપણે તંત્ર દ્વારા આપણે રાખીએ છીએ કે મૂત્રાશય પણ હોવું જોઈએ. જ્યારે આ બાબતે અહીંયા કને આ વિસ્તારમાં ખૂબ જ પ્રવાસીઓ આવે છે અને ખરેખર જોવાલાયક સ્થળ છે એ બધા સ્થળો જુએ છે અને ખરેખર એ બાબતે તંત્રને ગંભીરતા લેવી જોઈએ.